नमस्कार, आप જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ માં સ્વાગત છે આપનું. બિઝનેસ પ્લસ ની શરૂઆત કરીએ. સપ્તાહના બીજા દિવસે કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી નવા લેવલે પહોંચી ગયા છે. સેન્સેક્સ 177 પોઈન્ટ વધીને 62381 અને નિફ્ટી 53 પોઈન્ટ વધીને 18618 પર બંધ રહ્યો. બીજી તરફ સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં નબળાઈ જોવા મળી. આ ઉપરાંત એનએસઈના મિડકેપ ઇન્ડેક્સ 0.39% ઘટીને 25679.73 ના સ્તર પર બંધ થયા, જ્યારે એનએસઆઈના જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે 0.29% ઘટાડાની સાથે 29341.21 પર બંધ થયા. કારોબારી સત્ર દરમિયાન એચયુએલ આ સાથે જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, હીરો મોટોકોપ, સનફાર્મા અને બ્રિટાનિયાના શેર 1.47 થી 4.39% સુધી વધીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક, આ ઉપરાંત કોલ ઇન્ડિયા, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને પાવરગ્રીડ અને મારુતિ સુઝુકીના શેર 0.78 થી 1.49% સુધી ઘટીને બંધ થયા છે. તો સેન્સેક્સ ની વાત કરીએ, 211.16 વધીને 62504.80 ની સપાટી પર જોવા મળી રહ્યું છે. નિફ્ટીની વાત કરીએ, 18562.80 થી વધી અને 50 રૂપિયાની સપાટી પર નિફ્ટી બંધ રહ્યો છે. હીરો શેર્સ ની વાત કરીએ તો બીપીસીએલ કે જે રૂપિયા 340 પોઈન્ટ થી વધી અને રૂપિયા 16.30 પર બંધ રહ્યો. રિલાયન્સ શેર ની વાત કરીએ તો રૂપિયા 89.95 થી વધી અને આ શેર 2760.5 પર બંધ રહ્યો છે. હીરો મોટોકોપ ની વાત કરીએ, રૂપિયા 75.35 થી વધી અને 2783.50 પર બંધ રહ્યો છે. ટાટા કન્ઝ્યુમર્સ પ્રોડક્શન ની વાત કરીએ, રૂપિયા 15.15 થી વધી અને રૂપિયા 804.30 થી બંધ રહ્યો છે. હિન્દાલ્કો રૂપિયા 9.50 થી ઘટી અને 431.15 પર બંધ રહ્યો. જેએસડબલ્યુ સ્ટીલ રૂપિયા 10.55 થી ઘટી અને રૂપિયા 715.65 પર બંધ રહ્યો. એપોલો હોસ્પિટલ રૂપિયા 67.60 થી ઘટી અને આ શેર 4721.85 પર બંધ રહ્યો. ટાટા સ્ટીલ રૂપિયા 1.30 થી ઘટી અને 104.90 પર બંધ રહ્યો છે. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ચાણક્ય ગ્રુપના ફાઉન્ડર પરેશભાઈ ગોરધનદાસ. પરેશભાઈ, સ્વાગત આપનું જીએસટીવીમાં. પરેશભાઈ, સૌથી પહેલા આપણી પાસેથી એ જાણવાનું કે સપ્તાહનો આજે બીજો દિવસ અને માર્કેટમાં ઉતાર ચઢાવના અંગે સુધારો જોવા મળ્યો છે, એક તબક્કે પ્રોફિટ બુકિંગ પણ થયું છે, ત્યારે શું કહેશો માર્કેટની આ મુવમેન્ટને લઈને? પોઝિટિવ મોમેન્ટમ બિલ્ડ થતું જાય છે, પોઝિટિવ મોમેન્ટમ વધતું જાય છે અને મુખ્યત્વે હવે જે રિઝર્વ બેંકની મીટિંગ આવવાની છે તેમાં વ્યાજદર અંગે થોડીક રાહત મળશે તેવી આશા બંધાઈ છે અને તે પાછળ બજારમાં એક સુધારાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. પરેશભાઈ, શું આગામી દિવસોમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગની સંભાવના છે? બજાર એકંદરે જોઈએ તો મજબૂત અપટ્રેન્ડમાં છે, પરંતુ વચ્ચે વચ્ચે હંમેશા પ્રોફિટ બુકિંગ તો આવતું જ રહે, પરંતુ અઠવાડિયા 10 દિવસ 15 દિવસના એંગલથી જોઈએ તો બજાર સુધારા તરફી રહેશે. આપણી સાથે કોલર જોડાયા છે મયુરભાઈ. મયુરભાઈ, પ્રશ્ન આપનો. પરાગ મિલ્ક રહી શકે? કયો શેર જી? પરાગ મિલ્ક ને હિન્દુસ્તાન કોપર. હિન્દુસ્તાન કોપરમાં આશા ઓછી છે કારણ કે કોપરના ભાવ ઝડપથી ઘટતા જાય છે, સાથે સાથે હિન્દુસ્તાન કોપર જે ચાંદી નું ઉત્પાદન કરે છે તેમાં પણ અત્યારે ઘટાડાનો ટ્રેન્ડ છે, એટલે હિન્દુસ્તાન કોપરમાં ખાસ આશા નથી દેખાતી, પરંતુ પરાગ મિલ્કનો શેર આકર્ષક છે અને તેમાં રોકાણ જાળવી શકાય. હરેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. હરેશભાઈ, પ્રશ્ન આપનો. હેલો જી, હા બોલો. પરેશભાઈ, મારે 5-6 લાખનું રોકાણ કરવું છે આ અઠવાડિયામાં, તો તમારી દ્રષ્ટિએ જે શેર સારા હોય ખાસ કરીને? અત્યારના તબક્કે જો તમારે 12 મહિનાના એંગલથી રોકાણ કરવું હોય તો એકદમ સલામત શેરોની વાત કરીએ તો એક એચડીએફસી બેંક, ટીસીએસ, રિલાયન્સ ના શેરમાં રોકાણ કરી શકાય, કારણ કે આ ત્રણેય શેરો મજબૂત અપટ્રેન્ડમાં છે
અને તમને વર્ષને અંતે ઘણું સારું રિટર્ન આપી શકશે અને સલામતી અંગે કોઈ કહેવાની વાત નથી. રાજુભાઈ જોડાયેલા છે. રાજુભાઈ પ્રશ્ન આપનો. સાહેબ, આઈઆરએફસી નવા લઈ શકાય અને આઈડિયા અત્યારે લેવાય? આઈઆરએફસી ના આઈડિયા આઈઆરએફસી માં હવે આકર્ષણ ઘટ્યું છે. છેલ્લા થોડા સમયમાં આઈઆરએફસી સારો એવો વધી ગયો, એટલે હવે આઈઆરએફસી માં મોટો ઉછાળો નથી દેખાતો. આઈડિયામાં પણ નજીકના 2-3 મહિનામાં તો કોઈ આકર્ષણ નથી. પરેશભાઈ, એચયુએલ ના શેર અંગે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો? એચયુએલ માં ધીમો અપટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, એટલે લગભગ 6-1 મહિનામાં 15-17% વધી શકે. બાકી તેનાથી વધારે મોટો ઉછાળો આ શેરમાં નથી દેખાતો. ભરતભાઈ આપણી સાથે નેક્સ્ટ કોલર જોડાયેલા છે. ભરતભાઈ પ્રશ્ન શું આપનો? ભારત ઇલેક્ટ્રોનિક્સ BEL એના શેર છે, ક્યારે ખરીદી કરી શકાય, કયા ભાવ આસપાસ? BEL નો શેર એમ તો સારો એવો વધી ગયો છે, તેમ છતાં હજી તેમાં રોકાણ કરી શકાય. ભાવિ સારું છે, એટલે તેમાં રોકાણ કરવામાં કોઈ વાંધો નથી. પરેશભાઈ, તમારા મતે જો મિડકેપ સેગમેન્ટમાં આગામી 2 વર્ષ માટે રોકાણ કરવું હોય તો કયા 2 સ્ટોક છે કે જેનું તમે સૂચન કરશો? મિડકેપમાં અત્યારે એકદમ સલામત અને સારું રિટર્ન આપે તેવા શેરોમાં સરકારી બેંક શેરો છે, અને તેમાં કેનેરા બેંકનો શેર ખાસ ધ્યાન ખેંચે છે, એટલે કેનેરા બેંકમાં રોકાણ કરી શકાય. આ ઉપરાંત બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા આ 2 શેરોમાં પણ હજી મોટા ઉછાળાની જગ્યા છે, એટલે તે 2 શેરમાં પણ રોકાણ કરી શકાય. અને કોલર ભરતભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ શું જાણવા માંગશો શેર માર્કેટને લઈને? જી નમસ્કાર સાહેબ, મારી પાસે નુરેગા લિમિટેડ 720 ના ભાવના છે, એમાં શું કરી શકાય? નુરેગામાં અત્યારે તો કરંટ નથી, પરંતુ કંપનીનું ભાવિ ઘણું સારું છે, એટલે શોર્ટ ટર્મમાં ભલે આ શેર ચાલે નહીં, હજી ઘટી રહ્યો છે. કેમ જોઈએ તો તમે જોશો લગભગ 1000 ના લેવલથી ઘટીને અત્યારે તો 538 આવી ગયો છે, પરંતુ હવે ગમે ત્યારે કરેક્શન પૂરું થઈ જશે અને અપટ્રેન્ડ શરૂ થઈ જશે, એટલે હવે વેચી નાખવાની કે નુકસાન બુક કરવાની ભૂલ નહીં કરતા. રાજુભાઈ આપણી સાથે કોલર જોડાયેલા છે. રાજુભાઈ શું પ્રશ્ન આપનો? મહેશ્વરી લોજિસ્ટિક એકંદરે સત્તાકીય છે, એટલે તેમાં થોડુંક જોખમ વધારે છે. કલ્યાણ જ્વેલર્સ નો શેર લઈ શકાય. જીતુભાઈ જોડાયા છે. જીતુભાઈ શું જાણવા માંગશો શેર માર્કેટ? મારે ગેબ્રિયલ ના 400 શેર લેવા છે, આ ભાવે લઈ શકાય? ગેબ્રિયલ એટલે કે ઓટો એન્સિલરી નું ભાવિ સારું છે, મોટાભાગની ઓટો એન્સિલરી માં હવે ભાવ વધવા લાગ્યો છે, એટલે તમે ગેબ્રિયલ માં થોડુંક રોકાણ કરી શકો, અને ગેબ્રિયલમાં આવતા થોડા દિવસોમાં જ લગભગ 230 નો ભાવ તો આવી જશે, પરંતુ તે પછી કેટલો ભાવ ચાલી શકશે તે કહેવું મુશ્કેલ છે, કદાચ તે પછી પ્રોફિટ બુકિંગ શરૂ થઈ શકે. કિરીટભાઈ જોડાયેલા છે. કિરીટભાઈ શું પ્રશ્ન આપનો? SBI કાર્ડ અને સાઉથ ઇન્ડિયન બેંક લોંગ ટર્મ લેવા હોય તો અત્યારે લઈ શકાય? SBI કાર્ડ ને સાઉથ ઇન્ડિયન બેંક. હા, SBI કાર્ડ નો શેર તમે 2-1 વર્ષના એંગલથી લઈ શકો. હજી નજીકના 2-3 મહિનામાં વધે ખાસ વધી જાય તેવી આશા નથી દેખાતી, પરંતુ 2-3 વર્ષના એંગલથી આ શેર સરસ રિટર્ન આપી શકશે. સાઉથ ઇન્ડિયન બેંકમાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ છે, એકદમ નજીકમાં આ શેર રિટર્ન આપશે તેવી આશા નથી. નેક્સ્ટ રેખાબેન જોડાયેલા છે. રેખાબેન પ્રશ્ન આપનો. હા, પંજાબ નેશનલ બેંકમાં શું કરવું જોઈએ? પરેશભાઈ, પંજાબ નેશનલ બેંકનો શેર ધીરે ધીરે વધવા લાગ્યો છે, એટલે તેમાં રોકાણ હોય તો જાળવી રખાય. પરેશભાઈ, સિપ્લાના શેરમાં આગામી દિવસોમાં કેવી મૂવમેન્ટ રહેશે? સિપ્લાના અને અન્ય ફાર્મા શેરોમાં અત્યારે કોન્સોલિડેશન ચાલી રહ્યું છે, એટલે કે ટૂંકી વગરનો ટ્રેન્ડ જોવા મળશે, પરંતુ તે પછી આ શેરમાં ઝડપી ઉછાળો આવી શકશે. મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. પ્રશ્ન આપનો. પરેશભાઈ નમસ્કાર. આપણે આર્કેન કેમિકલ અને કેઇન ટેકનોલોજી હમણાં જે લિસ્ટેડ છે ને, આર્કેન કેમિકલ અને કેઇન ટેકનોલોજી લાંબા ગાળાનો ભાવ કેવું? આર્કિયનમાં બહુ ઉછાળો નથી દેખાતો, કારણ કે શેર થોડોક ઊંચા ભાવે આપેલો, એટલે તેમાં અત્યારથી અત્યારના ભાવથી બહુ કઈ રિટર્ન મળી જાય તેવી આશા ઓછી છે, પરંતુ કેઇન્સ ટેકનોલોજી સરસ છે, એટલે તેમાં રોકાણ હોય તો જાળવી રાખજો. અત્યાર લિસ્ટિંગ પછીના ભાવે પણ તેમાં થોડુંક રોકાણ કરી દેવાય. મેહુલભાઈ જોડાયેલા છે. મેહુલભાઈ પ્રશ્ન આપનો. અશોક લેલન ને GSFC લઈ શકાય? GSFC. હા, GSFC માં પણ રોકાણ કરી શકાય, અશોક લેલેન્ડ માં પણ કરી શકાય, પરંતુ એકદમ ધીરે ધીરે હાલના તબક્કે ઊંચકાશે. પરેશભાઈ, બ્રિટાનિયાના શેર અંગે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો? બ્રિટાનિયાનો શેર મજબૂત તેજીમાં છે, એટલે આવતા 15 દિવસમાં આ શેર સુંદર રિટર્ન આપી જશે, એકદમ ઝડપથી વધશે, એટલે જો ઝડપથી નહીં લેવામાં આવે તો તેમાં તેજી પૂરી થઈ જાય કે પછી એન્ટ્રી લીધી તેવો ઘાટ થશે.
ડોલર સામે રૂપિયામાં કેવી મૂવમેન્ટ રહેશે? ડોલર સામે અત્યાર તો રૂપિયો ટૂંકી વધઘટ ઉપર પડી રહ્યો છે, પરંતુ આ કોન્સોલિડેશન પત્યા પછી તેમાં ઝડપથી ભાવ તૂટી શકશે. બજાજ ફિનસર્વના શેર અંગે શું જણાવશો અને આ શેરના ફંડામેન્ટલ્સ કેવા છે? બજાજ ફિનસર્વમાં અત્યારે તો હજી થોડા દિવસો ઘટાડાનો ટ્રેન્ડ છે, લગભગ 10-1 દિવસ ઘટશે અને તે પછી તેમાં તેજી શરૂ થઈ જશે, એટલે થોડા દિવસો રાહ જોવી પડશે. પ્રજ્ઞેશભાઈ જોડાયેલા છે કોલર. પ્રજ્ઞેશભાઈ પ્રશ્ન આપનો. સાહેબ નમસ્તે તમને. પાવર મેક્સ પ્રોજેક્ટ નો ભાવ અત્યારે 2250 ચાલી રહ્યો છે, એનું ભવિષ્ય કેવું લાગી રહ્યું છે અને શું ટાર્ગેટ શું લાગે છે? પાવર મેક્સ માં ભાવિ તો સરસ છે, પરંતુ અત્યારના ભાવે જોઈએ તો આ શેરમાં અપટ્રેન્ડ આગળ વધતો જાય છે અને લગભગ થોડા દિવસોમાં 2300 અને તે પછી 2400 લેવલ બતાવી શકે, પરંતુ 2300 થી 2400 વચ્ચે થોડું થોડું પ્રોફિટ બુકિંગ શરૂ કરતા જજો. પરેશભાઈ, રેલ વિકાસ નિગમના શેરમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ કે પછી નીકળી જવું જોઈએ? રેલ વિકાસ નિગમમાં ભાવ ઝડપથી વધી ગયો છે, એટલે હવે થોડું થોડું પ્રોફિટ બુકિંગ કરતા જવાય. નેક્સ્ટ મુકેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મુકેશભાઈ પ્રશ્ન આપનો. હેલો જી, અદાની એન્ટરપ્રાઇઝ માં શું કહી શકાય અને મૈત્રી પેટ્રો માં શું કહી શકાય? અદાની એન્ટરપ્રાઇઝ માં રોકાણ જાળવી રખાય, તેમાં ફરી એક વખત ઉછાળો દેખાય છે, એટલે તેમાં રોકાણ જાળવી રખાય. પરેશભાઈ, એમએમટીસી ના શેર માં હાલના તબક્કે રોકાણ કરી શકાય? એમએમટીસી માં અગાઉ પણ કોઈ મને આકર્ષણ નહોતું લાગતું અને અત્યારે પણ બહુ ખાસ કોઈ આકર્ષણ નથી, એટલે તે શેર માં રોકાણની સલાહ નથી. હિમાંશુભાઈ જોડાયેલા છે. હિમાંશુભાઈ પ્રશ્ન આપનો. લોરેસ લેબ અને અમર રાજા બેટરી માં શું કરવું? અમર રાજા બેટરી માં થોડો થોડો અપટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ લોરેસ લેબ માં આ તબક્કે લાંબો કસ નથી, એટલે લોરેસ લેબ માં આ તબક્કે રોકાણની સલાહ નથી. એકંદરે તમામ ફાર્મામાં અત્યારે કોન્સોલિડેશન અને થોડી થોડી નબળાઈનો તબક્કો છે, જ્યારે અમર રાજા બેટરી અપટ્રેન્ડમાં છે અને તેથી ઝડપથી 650 નું લેવલ બતાવી શકશે. ઘનશ્યામભાઈ જોડાયેલા છે. પ્રશ્ન આપનો. મારે કયા ભાવથી આઈયુએલ કેમિકલ એન્ડ ફાર્મા લેવા છે અને પીએનબી પંજાબ નેશનલ બેંક લેવી છે, તો કયા ભાવથી લઈ શકાય? પંજાબ નેશનલ બેંક 12 મહિનાના એંગલથી લઈ શકાય, તે ધીરે ધીરે વધતો જશે. આઈયુએલ કેમિકલ્સમાં બહુ આકર્ષણ નથી, ભલે નફા શક્તિ સારી છે, પરંતુ એકંદરે સ્પેશિયાલિટી કેમિકલ્સમાં ગયા 2 વર્ષ દરમિયાન ભારે તેજી જોઈ, એટલે હંમેશા ઓપરેટરો એક ને એક સેક્ટરમાં સક્રિય રહે તેમ ના દેખાય, એટલે હાલના તબક્કે હવે આઈયુએલ કેમિકલ્સને બદલે કોઈ સારી બેંક પકડો, કેનેરા બેંક લો, કોઈ એક્સિસ બેંકનો શેર લઈ લો તો વધારે સારું રિટર્ન મળશે. જિગ્નેશભાઈ જોડાયેલા છે. પ્રશ્ન આપનો. આજે મેં આરસીએફમાં રોકાણ કર્યું છે, એમાં કેવું ધ્યાન લાગે છે સાહેબ? કયો શેર? આરસીએફ, રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર. આરસીએફ નો શેર અપટ્રેન્ડમાં છે, એકંદરે બધા જ ખાતર શેરો છેલ્લા 10 દિવસથી એકદમ તેજીમય થઈ ગયા છે, એટલે આરસીએફ પણ એકદમ ઝડપથી વધશે. આજના દિવસમાં જ 122 આવ્યો છે અને આવતા થોડા દિવસોમાં જ 140 નો ભાવ તો બતાવી શકશે. બિલકુલ થી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. માર્કેટને લઈને હજી પણ ઘણી એવી ચર્ચાઓ આપણે કરવાની છે, પરંતુ બિઝનેસ પ્લસમાં હાલમાં સમય થયો છે બ્રેક માટે રોકાવાનું. રોકાઈ બ્રેક માટે. બિઝનેસ પ્લસમાં આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા હતા, આગળ પણ મારી સાથે માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ જોડાયેલા છે. પરેશભાઈ, આપણી સાથે કોલર જોડાયા છે. અલ્પેશભાઈ પ્રશ્ન આપતો. મારી પાસે ઓએનજીસી અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના શેર છે, બંને લોંગ ટર્મ પોલિસી કેવું છે? પાવર ફાઇનાન્સ લાંબા ગાળાનું ભાવિ તો સરસ છે, પરંતુ તેની જે વાસ્તવિક નફા શક્તિ છે તેની સરખામણીમાં આ શેર એકદમ મફતના ભાવે છે. ડિવિડન્ડ સરસ આપે છે, એટલે ડિવિડન્ડની રીતે અત્યારે જાળવી રાખજો. વર્ષ 2 વર્ષ પછી આ શેર તમને ઘણો સારું રિટર્ન આપી શકે. ઓએનજીસીનો શેર ડિવિડન્ડ તો સરસ જ આપે છે, પરંતુ આ શેરમાં પણ હવે અપટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, એટલે આવતા 4-6 અઠવાડિયામાં આ શેર તમને સરસ ઉછાળો બતાવશે. દિનેશભાઈ નેક્સ્ટ જોડાયેલા છે. પ્રશ્ન આપનો. રાણા સુગર ને દ્વારકા સુગર લઈ શકે? અત્યારે ખાંડ શેરોમાં તેજી છે, એટલે કોઈ પણ ખાંડ શેર પકડવામાં વાંધો નથી. પરેશભાઈ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના શેરમાં રોકાણકારોને તમે શું સલાહ આપશો? ન્યુ ઇન્ડિયામાં આકર્ષણ ઓછું છે, કારણ કે અત્યારે પ્રાઇવેટ કંપનીઓની સરખામણીમાં આ કંપની પાછળ પડી રહી છે, એટલે આ શેરમાં પડવા જેવું નથી, નીકળી જવામાં સલામતી છે. યોગેશભાઈ નેક્સ્ટ જોડાયા છે. યોગેશભાઈ પ્રશ્ન આપતો.
સર મારે એચપીસીએલ એમઆરપીએલ અને ટ્રાન્સપોર્ટ ક્રોપમાં રોકાણ કરવું છે, તો આ ભાવમાં કરાય કે હજી ઓછું આવે એની રાહ જોવાય? બીપીસીએલમાં બોટમ નજીકનો ભાવ આવી ગયો છે, એકદમ ઝડપથી નહીં વધે, પરંતુ બીપીસીએલ તમે લઈને દોઢ વર્ષ માટે મૂકી દેશો ને તો બીપીસીએલ સરસ રિટર્ન આપી દે છે. એટલે બીપીસીએલ તમે લઈને દોઢ વર્ષ ભૂલી જવાના છે તે રીતે લેજો. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અપટ્રેન્ડમાં છે એટલે તમને આવતા છ મહિનામાં જ આ શેરમાં રિટર્ન મળી શકશે. એમઆરપીએલ હાલના તબક્કે જવા દો અને તેને બદલે ઇન્ડિયન ઓઇલનો શેર લઈ લો. કોચિન શિપયાર્ડના શેર અંગે શું માર્ગદર્શન આપશો? કોચિન શિપયાર્ડનો શેર તેજી તરફી છે એટલે તેમાં હજી થોડો ભાવ વધી શકશે. અને આગામી સમયમાં કયા સારા આઈપીઓ આવી રહ્યા છે કે જેમાં રોકાણ કરી શકાય? આગામી દિવસોમાં એક યુનિપાર્ટનો આઈપીઓ છે, આવતીકાલે ખુલી રહ્યો છે, એટલે તેનું ભાવિ ખૂબ સરસ છે અને તેમાં રિટર્ન સારું મળી શકશે. આ યુનિપાર્ટની જે લિસ્ટિંગ પછી લગભગ 3-6 મહિનામાં રિટર્નની ગણતરી છે. ધર્મજ ક્રોપનો જે અત્યારે ખુલ્લો છે તેમાં પણ શોર્ટ ટર્મમાં લિસ્ટિંગ ગેમ અને મધ્યમ ગાળે પણ આ શેર સારું રિટર્ન આપી શકશે. એમઆરપીએલના શેર અંગે તમારો શું મત છે? એમઆરપીએલમાં મારી દ્રષ્ટિએ બહુ લાંબો કસ નથી. એમઆરપીએલને બદલે રોકાણકારોએ ઇન્ડિયન ઓઇલનો શેર લેવો જોઈએ. આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કેવી મૂવમેન્ટ રહી શકે? ક્રૂડમાં હજી થોડા દિવસો ઘટાડાનો ટ્રેન્ડ દેખાય છે એટલે હજી ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ આ બંનેમાં થોડા ઘટાડો થોડા દિવસો પૂરતો રહેશે. રીટાબેન આપણી સાથે જોડાયા છે. રીટાબેન પ્રશ્ન આપનો. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લીધેલા છે તો શું કરવું, ને હેરિસન મલયાલમ પડ્યા છે, ઈ વધતો જ નથી, શું કરવાનું એમાં? ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં રોકાણ જાળવી રાખજો. હાઉસિંગ ફિનાન્સ કંપનીઓનું ભાવિ અત્યારે સારું છે અને તેમાં ભાવ સારો એવો વધી શકશે. હેરિસન મલયાલમ અત્યારે ભલે નથી વધતો, પરંતુ રોકાણ જાળવી રાખશો તો વાંધો નથી. અન્ય વિકલ્પમાં આ શેર વેચીને કોઈ નીચા ભાવનો બેંક શેર લઈ લો તો તમને સારું રિટર્ન મળી શકશે. પરેશભાઈ, ઓઇલ અને ગેસ સેક્ટરમાં રોકાણ કરવા લાયક કયા બે શેર હશે? ઓઇલ અને ગેસ સેક્ટરમાં શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું હોય તો ઓએનજીસીનો શેર છે. જો દોઢેક વર્ષ જાળવવાની તૈયારી અને ઊંચા રિટર્ન માટે રોકાણ કરવું હોય તો એચપીસીએલ અને ઇન્ડિયન ઓઇલ આ બે શેર ખૂબ સરસ રિટર્ન દોઢેક વર્ષમાં આપી શકશે. વેદાંતાના શેરમાં આગામી સમયમાં કેવી મૂવમેન્ટ જોવા મળે? વેદાંતામાં ધીરે ધીરે સુધારા તરફથી ટ્રેન્ડ જોઈ શકાશે એટલે તેમાં રોકાણ હોય તો જાળવી શકાય. મેટલ સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેના ફંડામેન્ટલ મજબૂત છે અને તેમાં 2-3 વર્ષ સુધી રોકાણ કરી શકાય? મેટલ સેક્ટરમાં ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ આ બંને કંપનીઓનું ભાવિ ખૂબ સુંદર છે. હાલના તબક્કે તો સ્થિતિ વધઘટ ઉપર આ શેર અથડાયા કરશે, પરંતુ જાળવવાની તૈયારી હોય તો આ બંને શેરોમાં થોડું થોડું રોકાણ કરી દેવાય. એનઆઈઆઈટીના શેરમાં શું માર્ગદર્શન આપશો? એનઆઈઆઈટીનો શેર ધીરે ધીરે સુધારા તરફી થઈ રહ્યો છે. મોટાભાગના આઈટી શેરોમાં સુધારા તરફી છે એટલે એનઆઈઆઈટીમાં પણ થોડુંક રોકાણ શોર્ટ ટર્મ માટે કરી શકાય. આઈટી સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેમાં હાલના તબક્કે નવું રોકાણ કરી શકાય? આઈટી સેક્ટરના જે મુખ્ય બે શેરો છે ટીસીએસ અને ઇન્ફોસિસ અને તેવી રીતે ટેક મહિન્દ્રા, આ ત્રણેય શેરો કરેક્શન લગભગ 6-1 મહિનાનું કરેક્શન પૂરું કરીને હવે ધીરે ધીરે સુધારા તરફી થઈ ગયા છે એટલે આ ત્રણેય શેરોમાં આવતા 3 મહિનામાં સરસ રિટર્ન મળી શકશે. ભારતીબેન નેક્સ્ટ જોડાયા છે. ભારતીબેન પ્રશ્ન આપનો. હા જી, મારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ઊંચા ભાવના શેર છે તો એમાં એવરેજ કરી શકાય? હા, સેન્ટ્રલ બેંકના શેરમાં એવરેજ કરી શકાય, એમાં વાંધો નથી, કમાણી સારી છે એટલે તે શેર સરસ રિટર્ન આપી શકશે. સુરેશભાઈ જોડાયેલા છે, પ્રશ્ન આપનો. અમારી પાસે આઈઆરબી ઇન્ફ્રા છે તો જાળવી રાખવા કે વેચી નાખવા? આઈઆરબી ઇન્ફ્રા ચાલતો જ નથી. એક તબક્કે દેશની સૌથી મોટી રોડ બનાવતી કંપની હતી, પરંતુ તે પછી અત્યારે તેનું કામકાજ નબળું પડી ગયું છે એટલે મારી દ્રષ્ટિએ તમે આઈઆરબી ઇન્ફ્રામાંથી નીકળી જાઓ. પરેશભાઈ, એવિએશન સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમે કયા શેરને સજેસ્ટ કરશો? એવિએશન સેક્ટરમાં અત્યારે બહુ આકર્ષણ નથી રહ્યું. ધીરે ધીરે અત્યારની બંને જે મુખ્ય લિસ્ટેડ કંપનીઓ છે સ્પાઇસજેટ અને ઇન્ડિગો બંનેની હાલત નબળી છે અને હવે તેમને ટાટાની જે એર ઇન્ડિયા છે તેની હરીફાઈ ખૂબ તીવ્ર નડી રહી છે એટલે બેમાંથી એકે શેરમાં રોકાણની સલાહ નથી. હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં જો લમસમ રોકાણ કરવું હોય તો તમે કયો ફંડ સજેસ્ટ કરશો? મ્યુચ્યુઅલ ફંડમાં એક ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની મિડકેપ સ્કીમ છે, તેનું ભાવિ તેની કામગીરી સરસ છે. એચડીએફસી મિડકેપ, આઈસીઆઈસીઆઈ મિડકેપ આ બધા મિડકેપ શેરો મિડકેપ લક્ષી ફંડો છે એમાં રોકાણ કરી શકાય.
અને પરેશભાઈ આવતીકાલે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળી શકે? એકંદરે બજારનો મૂડ તેજી તરફી છે, એટલે આવતીકાલે પણ બજાર તેજી તરફી રહેશે તેવી ગણતરી છે. આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? આજે જે શેરોની ચર્ચા કરી તેમાં TCS અને HDFC બેંકમાં રોકાણ છે. બિલકુલથી પરેશભાઈ, આપ કાર્યક્રમમાં જોડાયા અને દર્શક મિત્રોને શેર માર્કેટને લઈને જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને કાર્યક્રમના અંતે હવે આપણે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ.